Good morning, Jonah. Good afternoon, good evening. So, yeah, what about Sunday? Say, look, so what about the day? Is my money? Eh? So, come in, my dear, yes, eh? After a very cheap, after a matin, who was to cut a joy away? Cut all unbobby away. At lay open it. Yeah, I am through a chicken sandwich. I say, is your money? આદિમ સમુદાય બંધારણમાં અનુચ્છેદ
એક કલમ યાદ રાખવાનું. જો એમાં આપેલું છે કે બંધારણનો અનુચ્છેદ 342 એમાં અન્ડરલાઈન કરી લ્યો. અને ચલો એની જે પહેલાની લાઈન છે ત્યાંથી કહીએ, આદિમ જાતિઓ, આદિવાસીઓ કે આદિમ સમુદાય. શું છે આદિમ જાતિઓ? આદિમ જાતિ, આદિમ સમુદાય. આ બે વસ્તુ યાદ રહીએ કે ન રહીએ? હે, ચલો આમાં અંડરલાઈન કરવાની છે. આ ક્યાં ના આધારે અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. આ આખાનો પ્રયોગ બરોબર અનુચ્છેદ માં આ કહેવાનું. એટલે આખી લાઈન ધ્યાન રહીએ. ચાલો આપણે આમાં આગળ વધીએ. હું શું કહેતો હતો કે આ એક બે ના ત્રણ આદિવાસી આપણું અત્યારે ફોકસ આના ઉપર છે. કેમ કે આપણે ના રહ્યો છે આદિવાસી સમુદાય. તો આ ત્રણેય પહેલી વાત બંધારણ અનુચ્છેદ 342 એમાં એકલો લખવાનું ભૂલવાનું નહીં. ત્યારે તમારો જવાબ 100% રાઈટ કહેવાય. બાકી 99% જવાબ સાચો, 0.11% ખોટો એવું બને. બરાબર, તમને એવું પૂછે કે અનુચ્છેદમાં કેટલા અનુચ્છેદ ભણાવે છે? પહેલું આ અનુચ્છેદમાં એમને સ્થાન આપવામાં આવ્યું છે. કઈ રીતે? અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત. આના ઉપર બીજો પાંચ આપણો ભણવાનો થાય. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો, આખો ત્રીજો પાઠ આવશે. અને વચ્ચે તમને તમને કીધું હતું કે તમારે એ પાઠ થોડો થોડો સમજવો. આદિવાસી સંસ્કૃતિ સમજતા સમજતા કીધું હતું, સંસ્કૃતિમાં આદિવાસી અલગ હતું ને. હે, તો એમાં એના ઉપરથી તમે કહી શકો ને કે આદિવાસીઓની સંસ્કૃતિ અલગ છે, એટલે સાંસ્કૃતિક રીતે એની જીવનશૈલી પણ અલગ છે. તો એ રીતે પણ અલગ પડે છે. તો એ થઈ ગયા પછી હવે આપણે જોઈએ ઇમ્પિરિયલ ગેઝેટિયર. નામ તમને ફટાફટ યાદ રહી જવાનું છે, કારણ કે રાજકોટમાં ઇમ્પિરિયલ હોટલ આવેલી છે અને ફોર્ચ્યુન હોટલ બની એ પહેલા ક્રિકેટરો બધા ક્યાં હોટલ હતા? તો ઇમ્પિરિયલ હોટલ. હવે આપણને ઇમ્પિરિયલ નામ શબ્દ બોલાશે નહીં. તો ઇમ્પિરિયલ ગેઝેટ, ગેઝેટ આપણા ગેઝેટ શબ્દ છે ને એ પણ જાણી થશે. જે આપણા મશીન છે નાના નાના આપણા હાથમાં એને બધા આપણે શું કહીએ? ગેજેટ કહી શકીએ. હા, તો આ ગેજેટ શબ્દ યાદ રહીએ તો તમને આખું નામ યાદ રહી જવું છે. ઇમ્પિરિયલ ગેઝેટિયર રહી જશે યાદ 100% કહી જાય. તો એવી રીતે વ્યાખ્યા આપણે સમજૂતી આપે છે કે આદિવાસી કેટલાક કુટુંબોનો સમુદાય છે. આદિવાસી કેટલા કુટુંબોનો સમુદાય છે જે જિલ્લાઓ છે નવે નવે એમાં તમે ફરતા જ્યો
ટોનમાં પણ જે બોલવાની શૈલી છે એમાં પણ ફેરફાર જોવા મળે. તો આપણે આખા ગુજરાતની બોલીને સરખી નથી શકતી અને કચ્છી બોલી અલગ જ છે, એટલે ત્યાં આપણે આ સામ્યતા જોવા મળતી નથી. જ્યારે આદિવાસી સંસ્કૃતિ સોરી આદિવાસી સમુદાયમાં આપણને એ સામ્યતા જોવા મળે છે કે સમાન બોલી સમાન બોલી ધરાવતું અંતર વિવાહ એક એની કન્ડિશન ગણાય શરૂ કરે છે કે વિવાહ કરવા હોય તો આદિવાસી સમુદાય બાદ થશે એ સિવાય નહીં. જ્યારે હવે તમે નગર સમુદાયમાં જુઓ તો કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મના હોય બંને ફેમિલી એકદમ ફ્રેન્ડ છે, બહુ વ્યવસ્થિત છે, ખૂબ વ્યવસ્થિત છે, ખાનદાની છે, પારંપરિક છે, એવું કુટુંબ છે. તો પારંપરિક હોય તો પછી થોડી મુશ્કેલી પણ ઊભી થાય કે કોઈ આવી રીતે બીજી જ્ઞાતિમાં લગ્ન કરતું નથી, પણ ખાનદાની એ શબ્દ ખાનદાની ફ્રેન્ડ જ્યારે એવા સામસામા ફેમિલી છે તો જ્ઞાતિ જાતિ ધર્મ ઊંચ નીચના ભેદભાવ વગર અત્યારે કોઈ પણ જ્ઞાતિ હોય લગ્ન થાય છે. તો એ તો નગર સમુદાયની લાક્ષણિકતા થાય. અહીંયા અંતર્વિવાહી જેવું છે. આગળ અંતર્વિવાહી જેવું છે તથા તેઓ સમાન પ્રદેશમાં વસે છે. હવે આપણે લક્ષણોમાં આવશે સમાન પ્રદેશમાં વસે કે સમાન બોલીના હાથે એના લક્ષણ આને લક્ષણ જોવાનું તો થશે. તો સમાન પ્રદેશોમાં વસે છે અથવા સમાન પ્રદેશોના વતની છે એટલે એને એક જ વસ્તુને બે રીતે કીધી છે કે ભાઈ એક કે તેઓ સમાન પ્રદેશમાં હોય છે અથવા તો સમાન પ્રદેશના વતની છે. ઘણી વાર આપણે લીધું એવું કે ક્યાંક જાતા હોય વાત કરતી વાત નીકળે કે તમે ક્યાં ના તો કે અમે આ લે અમે ઈ ગમ અમે ક્યાં અમે રાજકોટ આમ ક્યાં હોય બરોબર રાજસ્થાન આબુ અંબાજી ત્યાં તો મળે ગુજરાતી એટલે તું ગુજરાત છીએ ક્યાં ક્યાં નહીં એટલે અમે રાજકોટ છીએ. સમાન પ્રદેશના વતની મેળે ને આપણને એને જ વાત છે સમાન પ્રદેશના વતની છે તેવી માન્યતા ધરાવે છે એવું ઇમ્પિરિયલ ભાઈ કહે છે. આ આપણે આદિવાસી સમુદાયનો પ્રશ્ન પૂછો ત્યારે આટલું લખવાનું બનશે. તમને પાંચ વાત લખે પાંચ કે આદિવાસી સમુદાય એટલે શું તેના કોઈ પણ પાંચ લક્ષણો જણાવો. પ્રશ્ન ઘણી રીતે પૂછી શકે કે આદિવાસી સમુદાયના લક્ષણોની યાદી કરી કોઈ પણ પાંચની સમૃદ્ધિ. આદિવાસી સમુદાય એટલે શું તેના કોઈ પણ પાંચ લક્ષણોની સમૃદ્ધિ. હવે જે બીજો પ્રશ્ન છે આદિવાસી સમુદાય એટલે શું તો એમાં તમે કઈ આખી કથા કરવા બેસો ન ચાલે કારણ કે પાંચ લક્ષણો તો ઓલરેડી લખવાના છે પાંચમાં. ત્યારે તમે શું કરશો એવા સમયે આપણે આદિવાસી સમુદાય સમજાવો આ લાઈફ સ્ટોરી છે જે ઇમ્પિરિયલ લાઈફ ની છે ત્યાંથી તમારો કામ પૂરું થઈ ગયું બરાબર. પછી તમારા લક્ષણો પ્રયોજન હવે આપણને પછી એવું કીધું કે આદિવાસી સમુદાય સમાજના અન્ય લોકોથી કઈ રીતે જુદું પડે છે તો કે આપણે સૌથી પહેલા તો જોઈ લીધું સામાજિક સાંસ્કૃતિક અને આર્થિક જીવનશૈલી એની અલગ છે. વિશિષ્ટ છે એ વસ્તુ ખાસ વધારે સારી લાગે અલગ કરતા વિશિષ્ટ છે. અને પછી શું કીધું અહીંયા તો કે અહીંયા એવું કીધું કે અન્ય લોકોથી સામાજિક વ્યવસ્થા અને અન્ય બાબતોમાં જુદા પડે છે. ઓલું અગાઉવાળું યંત્ર એ પણ યાદ રહી જાય વેરી ગુડ અને આ પણ યાદ રહી જાય. આ બે કારણો છે જે પેલું અને છેલ્લું આ બે ને લીધે આદિવાસી સમુદાય એની સમજૂતીના લક્ષણો મળવા પડે. જ્યારે આવા ટાઈપ નીચે આપણે કામ કરતા હોય ત્યારે પડે છે ખબર આવડી જાય કેવું બહુ જ ઈઝી છે. તો જોઈએ આપણે છેલ્લે પછી કીધું કે આદિવાસી સમુદાય અન્ય લોકોની સામાજિક વ્યવસ્થા અને બાબતોમાં જુદા પડે સમુદાયના સંદર્ભમાં એટલે કે સમુદાયને અનુલક્ષીને આદિવાસી સમુદાયની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે જે આપણે આના પછી આ વિડીયોમાં જોવાની છે. ડન આવડી જાય લખાઈ જશે વ્યાખ્યા બાકી થઈ જશે ઓકે ઓલ ધ